ગઝલના ગગનમાં આપ સૌ આ કાર્યક્રમને માણી રહ્યા છો. સમગ્ર ગુજરાતે વધાવ્યું છે, ના સમગ્ર ગુજરાત નહીં, જ્યાં જ્યાં આ વિશ્વમાં ગુજરાતીઓ વસે છે તે તે સમગ્ર ગુજરાતીઓએ આ કાર્યક્રમને વધાવ્યો છે, એનો આનંદ છે. આપ સૌનો પ્રેમ એ અમારી સૌથી મોટી હૂંફ છે. ગઝલના ગગનની વાત કરું છું ત્યારે આ ગઝલ શબ્દ જ એટલો બધો ઊંડો અને વિરાટ છે. એમાં ગગન, આકાશ, અને આકાશની સામે આપણે જોતા જોતા ખોવાઈ જઈએ છીએ કે કેટલા બધા અસંખ્ય તારાઓ છે. અસંખ્ય તારાઓ એવા છે જે હજુ ઓળખાયા જ નથી. આપણે થોડાક તારાઓને જાણીએ છીએ. ગુજરાત સમાચાર, ગુજરાત જીએસટીવી દ્વારા આપને આ ગુજરાતી ગઝલના ગગનનો પરિચય કરાવવાની આ શ્રેણી જે કરી છે એને આપ સૌને વધાવ્યા એનો આનંદ છે. એક શેર તો કહેવો છે કે આ પૃથ્વી ઉપર બુદ્ધિ વગરનો માણસ મળી શકશે, પણ પ્રેમ વગરનો, હૃદય વગરનો માણસ તમને ક્યાંય જોવા નહીં મળે. આજે જે ગુજરાતી ગઝલોમાં થોડીક કલમો પ્રવૃત્ત છે એમાંનું એક સરસ નામ છે કિરીટ ગોસ્વામી, અને બહુ સુંદર એક મતલા છે. પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે, પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે, માત્ર દિલની સફાઈ માગે છે. જો હૃદય શુદ્ધ હશે તો પ્રેમને માટે પૂરતું છે. પ્રેમને તમે કેટલા જ્ઞાની છો એની સાથે કોઈ સંબંધ નથી. પ્રેમ તો હૃદયને હૃદય સાથે જોડતું એક અમૂલ્ય તત્વ છે. પણ આ પ્રેમ ક્યારે થાય? મરીઝે બહુ સુંદર વાત કરી છે પ્રેમની ડેફિનેશન માટે, એક સરસ વ્યાખ્યા આપી. આંખથી આંખ મળી ગઈ છે ભરી મહેફિલમાં, આંખથી આંખ મળી ગઈ છે ભરી મહેફિલમાં, સ્મિત જો એમાં ભળી જાય પ્રણય થઈ જાય. આ સ્મિત ભળે, આંખથી આંખ મળે, હૃદયથી હૃદય મળે, અને એનું નામ પ્રેમ. પણ આજ મરીઝ આપણને એક બીજી વાત પણ કહે છે કે જો એ થોડી એ વાહિયાત નથી, જો એ થોડી એ વાહિયાત નથી, માનજો પ્રેમની એ વાત નથી. પ્રેમની વાતો થોડીક વાહિયાત લાગવાની. ગઝલ એ પ્રેમ અને પ્રિયતમા સાથેની વાતચીતની પણ વાત છે. એટલે પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે, માત્ર દિલની સફાઈ માગે છે. આ દિલની સફાઈ, દિલની સ્વચ્છતા, મનને નિર્મળ કરવાની વાત એ પ્રેમની કલા છે. આ શરૂઆતમાં વાત એટલા માટે કરી કે ગઝલ એ બે પંક્તિમાં જીવનના રહસ્યોને, જીવનના દર્શનને પ્રગટ કરતો એક કાવ્યનો પ્રકાર છે. એ ગુજરાતીમાં લખાતી હોય કે ઉર્દુમાં, વાત હૃદયની જબાનમાં લખાય છે. મરીઝ કહે છે એમ કે ઉર્દુની ઓથ હો કે હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની હો, મરીઝ હો ગુર્જરીની ઓથ, ગુર્જરી એટલે ગુજરાતી ભાષા, હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની હો મરીઝ. ગઝલો ફકત લખાય છે દિલની જબાનમાં, ગઝલ માત્ર હૃદયની જબાનની અંદર જ લખાય છે. અને એથી જ આ હૃદયની ભાષા જ્યારે હોય ત્યારે મને જોવા પ્રણય દ્રષ્ટિ મળે એકવાર બસ તમને, પછી જોજો કે મારા માં પડે છે કેવો રસ તમને. આ પ્રેમની દ્રષ્ટિ અને પ્રેમથી કેવો રસ પડે છે એની વાત છે. એ વાત ઉર્દુની હોય તો પણ, ગુજરાતીની હોય તો પણ. જામ પર જામ પીને સે ક્યા ફાયદા, યે સુબહ હોતે હોતે ઉતર જાયેગી. જામ પર જામ પીને સે ક્યા ફાયદા, યે સુબહ હોતે હોતે ઉતર જાયેગી, મેરી આંખો કે દો જામ પી લે કોઈ, સારી ઉમ્ર નશે મેં ગુજર જાયેગી. ઉર્દુ અને ગુજરાતી, હિન્દી અને ગુજરાતી, અરે મને તો વિશ્વની તમામ ભાષાઓમાં જ્યાં જ્યાં ભાવ ભરેલો છે ત્યાં ત્યાં ગઝલ ધબકતી લાગી છે. અને આથી ગુજરાતી ગઝલની સાથે ઉર્દુ ગઝલને જ્યારે વિચારું છું, હિન્દી ગઝલ, હિન્દી ગઝલની અંદર દુષ્યંત કુમાર, યે સારા જિસ્મ ઝુક કર બોજ સે દુહરા હુઆ હોગા,
અમારું શરીર, એ સારા જિસ્મ ઝુકકર ઝુકીને બોજથી નર્યા ભારથી જિંદગીના બોજાઓ ઉઠાવી ઉઠાવીને વાંકું વળી ગયું હશે. યે સારા જિસ્મ ઝુકકર બોજ સે દુહરા હુઆ હોગા, મેં સજદે મેં નહીં થા, આપકો ધોખા હુઆ હોગા. તમને એવું લાગ્યા કરે છે કે હું એની ઇબાદત કરી રહ્યો છું, પૂજા કરી રહ્યો છું? ના, હું તો જિંદગીના બોજ ઉઠાવી ઉઠાવીને વાંકો વળી ગયેલો, ઝૂકી ગયેલો માણસ છું. અને પછીની વાત, કોઈ પણ સમયે કોઈ પણ સંદર્ભમાં લાગુ પડે, એ રાજકારણી હોય કે સમાજના સંચાલકો હોય. યહાં તક આતે આતે સુખ જાતી હૈ સભી નદિયાં, યહાં તક આતે આતે સુખ જાતી હૈ સભી નદિયાં, મુજે માલુમ હૈ પાણી કહાં ઠહેરા હુઆ હોગા. મને ખબર છે, નદીઓ તો ધસમસતી વહે છે, મને ખબર છે કે કોણે ક્યાં પાણી રોકી લીધું છે. એ સુખની નદીઓ હોય, એ દૂધની નદીઓ હોય કે સહાયની નદીઓ હોય. યહાં તક આતે આતે સુખ જાતી હૈ સભી નદિયાં, મુજે માલુમ હૈ પાણી કહાં ઠહેરા હુઆ હોગા. ગઝલ ન સર્વોચ્ચ શિખર, મરીઝ વિશે વાત કરવાનું મન થાય એટલે મરીઝને વચ્ચે 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 સળંગ આપણે કહેતા રહીશું, એમના વિશેની વાત કરતા રહીશું. ઉર્દુ ગઝલમાં એક પિતા પુત્ર એક એવા છે જેમણે ઉર્દુ ગઝલના પ્રદાનમાં, એના ઇતિહાસમાં બહુ મોટું કામ કર્યું છે. એક નામ છે જાનિસાર અખ્તર અને બીજા છે જાવેદ અખ્તર, એમના પુત્ર. જાનિસાર અને જાવેદ અખ્તર એ બંને પિતા પુત્રની એક વિશેષતા છે, ગઝલની અંદર એક આખું ભાવવિશ્વ ઊભું કરી દેવાનું બે પંક્તિમાં. જાનિસાર કહે છે, સસ્તે દામો લે તો આયા, સસ્તે દામો લે તો આયે, પર જીથા વો ભર આયા, જાને કિસકા નામ ખુદા થા પિત્તલ કે ગુલદાનો પર. ક્યારેક આ ગઝલની, આ શાયરીઓની પાસે, એના શબ્દો પાસે આપણે આપણા બધા સંદર્ભોને હટાવીને અને બીજા સંદર્ભો થોડા જૂના હૃદયની સાથે જોડાયેલા પ્રેમને યાદ કરીને જઈએ ત્યારે એને એને જાણવાની મજા પડે છે. ફરી આ શેર કહું છું, સસ્તે દામો લે તો આયે, પર જી થા વો ભર આયા, જાને કિસકા નામ ખુદા થા પિત્તલ કે ગુલદાનો પર. આપણે વિરામ પહેલા જાનિસાર અખ્તરનો શેર જોયો. હા, જાનિસાર અખ્તર એટલે જાવેદ અખ્તરના પિતા. પણ જાનિસાર અખ્તરે જે ઉર્દુ ગઝલના ઇતિહાસને એકત્ર કરવાનું કામ કર્યું છે, એ ઉપરાંત ગઝલને એક એવા મુકામ ઉપર લઈ ગયા, એ વાત ફરી કોઈક વાર. પણ વાત કરવી છે એમના એક શેરની. કોઈ પ્રિય વ્યક્તિ હોય આપણી, એની આપણે જાહો જલાલી જોઈ હોય, પ્રિયતમાની જ વાત છે, એની જાહો જલાલી જોઈ હોય, એની શ્રીમંતાઈ જોઈ હોય, એવી વ્યક્તિની આ સંદર્ભ આમાં જોવા જેવો છે. બજારમાં ગયા, જૂની ચીજ વસ્તુઓની દુકાને ગયા, એક સરસ ફૂલદાની હતી પિત્તળની, ખૂબ ગમી ગઈ, ખરીદી લીધી. દામ પણ બહુ મોંઘા નહોતા. મનમાં લાગ્યું કે આ આ આ ફૂલદાની કંઈક હૃદયને ગમી જાય એવી છે, કોઈક જૂની યાદ સાથે જોડાયેલી છે, અને ખરીદીને ઘેર લઈ આવ્યા. ઘેર લઈ આવ્યા પછી એ કોની હશે એ જોવા માટે નજર ફેરવી તો એની ઉપર એક નામ જે લખવામાં આવેલું હતું, કોતરાયેલું હતું, એ તો બહુ પરિચિત નામ હતું. આ પિત્તળની ફૂલદાની એ જાહો જલાલી વાળી પ્રિયતમાએ કેવી હાલમાં વેચી દેવી પડી હશે અને કેવી એની સ્થિતિમાં અત્યારે જીવતી હશે કે ક્યાં હશે, આપણને એક આખા અલગ ભવિષ્યમાં મૂકી આપે છે. જાનિસારનો એ શેર ફરી વાર સાંભળીએ. સસ્તે દામો લે તો આયે, પર જી થા વો ભર આયા. પણ કોણ જાણે કેમ ડૂમો ભરાઈ આવ્યો, આંખમાં આંસુ આવી ગયા. સસ્તે દામો લે તો આયે, પર જી થા વો ભર આયા, જાને કિસકા નામ લિખા થા પિત્તલ કે ગુલદાનો પર.
આવી જ એક વાત, જ્યારે પેઢી બદલાય છે ત્યારે અભિવ્યક્તિ બદલાય છે, અનુભૂતિ તો એક જ સરખી રહે છે. અને અનુભૂતિ બદલાય, અનુભૂતિ જ્યારે એની એજ હોય, અભિવ્યક્તિ બદલાય ત્યારે. હવે જાવેદ અખ્તરનો એક શેર જોઈએ. રોજ પોતે પોતાની પ્રિય પાત્ર સાથે, પોતાના પ્રિય પ્રિયતમા સાથે એક જગ્યાએથી ફરવા નીકળે છે. એ જગ્યાએથી રોજ ફરવા નીકળતો હશે ત્યારે એ પોતાના પ્રિય પાત્રને ફૂલ માથામાં નાખવા માટે ખરીદતો હશે. અને આજે હવે પ્રિયતમા સાથે નથી, એકલો છે. આજે હવે એના મનમાં એમ છે કે એ એકલો જોઈને એની ઉદાસીનતા કેવી હશે. પણ એ વાત કોઈક ત્રીજા પુરુષના સંદર્ભમાં કરે છે, કોઈક ત્રીજી વ્યક્તિના સંદર્ભમાં કરે છે. ઉસી મુકામ પે કલ મુજકો દેખ કર તન્હા, ઉસી મુકામ પે એ જ સ્થળે કલ મુજકો દેખ કર તન્હા, કાલે મને એકલો જોઈને વો ફૂલ બેચને વાલે બહુત ઉદાસ હુએ. ફૂલ વેચનારાઓને એવું નથી થયું કે પોતાની ઘરાગી ઓછી થઈ ગઈ, એને થઈ ગયું કરે આ બે પ્રેમીઓ મળતા હતા એ છૂટા પડી ગયા. ઉસી મુકામ પે કલ મુજકો દેખ કર તન્હા વો ફૂલ બેચને વાલે બહુત ઉદાસ હુએ. જાવેદ અખ્તર. આ ગઝલોની વાત કરતો જઉં છું એટલા માટે કે ગઝલના ગગનમાં એક એવી આજે વાત, એવી રહસ્યની વાત ખોલવી છે જે કદાચ આપ પહેલી વાર જાણતા હશો. ગઝલની વાત આવે એટલે ગાલિબનું નામ આવે જ, અને ગાલિબ એટલે ગુજરાતી ઉર્દુ કોઈ પણ ભાષાની ગઝલના ગઝલકારને હૈયે અને હોઠે રમતું નામ, ગઝલના ચાહકોના હૈયે રમતું નામ. એ ગાલિબના સંગ્રહ જે દિવાન પ્રગટ થાય છે ત્યારે ગાલિબના મનમાં થયું કે આ સંગ્રહની અંદર હું મારી કઈ ગઝલોને લઉં, કઈ ગઝલોને ન લઉં. એના મનમાં મૂંઝવણ થઈ અને એ સમયે એણે ફઝલે હક ખૈરાબાદી નામના એક વિદ્વાન વ્યક્તિને વિનંતી કરી કે તમે મારી આ ગઝલોને જોઈ આપશો. કલ્પના કરો કે ગાલિબ જેવી વ્યક્તિએ જેને વિનંતી કરી હોય કે મારે કઈ ગઝલો લેવી, કઈ ગઝલોની પસંદગી કરવી, એ ફઝલે હક ખૈરાબાદી કેવી વ્યક્તિ હશે. હા, એ વ્યક્તિ એ લખનૌના ચીફ જસ્ટિસ હતા. ઉર્દુ અને અરબીના અને ફારસીના વિદ્વાન હતા. ગાલિબની વિનંતીથી એમણે આ ગાલિબનો ગઝલ સંગ્રહ, જે આપણે આ ગાલિબનો દિવાન જે આપણે બધા જ આખી પૃથ્વી પર બધા જાણીએ છીએ, એ દિવાનને એમણે એડિટ કર્યો. એમનો પુત્ર એ અહેમદ હસન. ફઝલે હકનો પૌત્ર એનું નામ છે મુસ્તર ખૈરાબાદી. આ બધા નામો આપણે કેમ સાંભળીએ છીએ, યાદ રાખી રહ્યા છીએ? એટલા માટે કે આ મુસ્તર ખૈરાબાદી એના પુત્રનું નામ છે જાનિસાર અખ્તર, અને જાનિસાર અખ્તરના પુત્રનું નામ છે આ સલીમ જાવેદવાળા જાવેદ અખ્તર. જાવેદ અખ્તરના દાદાના દાદાના દાદા જો જોવા જઈએ તો આ ગાલિબ જે છે એ ગાલિબના દિવાનને એડિટ કરનાર એક હતા વ્યક્તિ. મુસ્તર ખૈરાબાદીની ગઝલોનું સંપાદન જાવેદ અખ્તરે કર્યું છે 5 વોલ્યુમમાં. મજાજ લખનવી અને જાનિસાર અખ્તર એ પાછા શાળા બનેવી, પણ આપણે એમાં નથી પડતા. મજાની વાત એટલી જ છે કે ગઝલ જ્યારે લોહીમાં વહેતી હોય છે, ગઝલના છંદો શ્વાસમાં વહેતા હોય છે, ત્યારે ઉસી મુકામ પે કલ મુજકો દેખ કર તન્હા વો ફૂલ બેચને વાલે બહુત ઉદાસ હુએ. તો ગઝલ વાત કરે છે એક ભાવ વિશ્વની, અને એવી જ રીતે એક બીજી વાત કરે છે સરળતાની. કેવી સરળતા? વાતચીતમાં, બોલચાલની અંદર. અભિહમ યાદ કરજે તે તુમી કો, અભિહમ યાદ કરતે થે તુમી કો. આપણે કોઈને કહીએ છીએ, ખબર છે અમે તમને ખૂબ યાદ કરતા હતા, 100 વર્ષના થવાના છો, શાયર કેવી પરિસ્થિતિમાં હશે કે અભિહમ યાદ કરતે થે તુમી કો તેરી એ મોત લંબી જિંદગી હૈ. કેવી પરિસ્થિતિમાં હશે ને મૃત્યુ આવ્યું હશે અને એને મૃત્યુને કહ્યું છે કે મૃત્યુ તારી તો જિંદગી 100 વર્ષની છે. ગઝલના આ ગગનની અંદર આવ્યા તો અનેક તેજસ્વી તારાઓ છે. આજે વાત નીકળી છે ત્યારે એક આ ચીફ જસ્ટિસની વાત આવી, એની સાથે જ મને યાદ આવી ગયું કે મનુભાઈ ત્રિવેદી ગાફિલની ગઝલ જોઈ રહ્યા છીએ. જુદી જિંદગી છે મિજાજે મિજાજે,
જુદી જિંદગી છે, મિજાજે મિજાજે જુદી બંદગી છે, નમાઝે નમાઝે છે એક જ સમંદર થયું એટલે શું જુદા છે મુસાફર જહાજે જહાજે। જે આ એક બહુ મોટી વાત છે કે દરિયો એકનો એક હોય પણ પ્રત્યેક હોડીની અંદર પ્રત્યેક સ્ટીમરમાં પ્રત્યેક જહાજની અંદર મુસાફરો જુદા હોય છે। એવી જ રીતે પ્રત્યેક મૂડ વખતે પ્રત્યેક માણસની જિંદગી જ્યારે જુદી હોય છે। આપણો મૂડ ક્યારે બદલાય કહેવાય નહીં। મનુભાઈ ત્રિવેદીની એક બીજી ગઝલ છે એ આપણે જોઈએ, પણ આ એક ગઝલ વિશે વાત કરતા પહેલા બહુ મહત્વની વાત કરું તો, જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાઝે નમાઝે, મનુભાઈ ત્રિવેદીની આ ઉત્તમ ગઝલ અમદાવાદમાં મુશાયરામાં એ શ્રોતા બનીને ગયા છે, એ શ્રોતા બનીને ગઝલ સાંભળી રહ્યા છે। સાહેબ પાલનપુરી ને લોકોએ ના આગ્રહથી એમને સ્ટેજ ઉપર આવીને ગઝલ બોલવાની રજૂઆત કરવાની થાય છે, અને આ એક ગઝલકાર આ ગઝલ રજૂ કરતા કરતા છેલ્લો શ્વાસ લે છે અને ત્યાં જ મૃત્યુ પામે છે। જીવન જેમ જુદા છે કાયામાં જુદી છે મૃત્યુએ જુદા જનાજે જનાજે, પ્રત્યેક વ્યક્તિનું મૃત્યુ પણ જાણે જુદું હોય છે, પ્રત્યેક મૃત્યુના નિમિત્ત કંઈક જુદા બનેલા હોય છે। મનુભાઈની એક બીજી ગઝલ જોઈએ। મનમાં એમ થાય કે જુદી જિંદગી છે નમાઝે નમાઝે ખરી, પણ તરંગોને તો દરિયો છે, આજે મોજાઓ એક પછી એક ઉછળીને આવી રહ્યા છે, એ ફરી પાછા મોજાઓ દરિયાની અંદર તો સમાઈ જશે, પણ આ કિનારાઓએ ક્યાં જવું, કિનારા ક્યાં જઈને સમાઈ જાય, તરંગોને તો દરિયો છે, ભલા આરાએ ક્યાં જવું, વિચારો કાજ દુનિયા છે, આ દિલ મારાએ ક્યાં જવું। વિચારો તો દિલમાં રહે છે, વિચારો તો આ દુનિયામાં રહે છે, પણ આ દિલ જે છે એ ક્યાં જાય, જાય તો જાય ક્યાં, તરંગોને તો દરિયો છે, ભલા આરાએ ક્યાં જાવું, વિચારો કાજ છે દુનિયા, આ દિલ મારાએ ક્યાં જાવું, ને જીવનનો સાથ સ્વીકારું કે પાલો મોતનો પકડું, નથી સમજાતું એના એક ઈશારાએ ક્યાં જાવું, ને નથી પડતું લગારે ચેન જેના દ્વાર વિણ દિલને, નથી પડતું લગારે ચેન જેના દ્વાર વિણ દિલને, દિયે છે એ જ જાકારો, એ જાકારાએ ક્યાં જાવું, જેના દરવાજા સિવાય ક્યાંય ચેન નથી મળતું, એણે જ જો કહી દીધું કે ના હવે તું આ ઘેર નહીં, તો એ જાકારાએ ક્યાં જાવું। મના રડવાની કરતા પહેલા સમજાવે મને કોઈ, મના રડવાની કરતા પહેલા, મને રડવાની મનાઈ કરતા પહેલા કંઈક તો સમજાવો, મના રડવાની કરતા પહેલા સમજાવે મને કોઈ, કોઈ કોઈની યાદમાં તડપેલ અંગારાએ ક્યાં જાવું, ન ફાવ્યું તો ગયા કરમાઈ પુષ્પો પાનખર આવે, ખરી શકતા નથી કંટક એ દુખિયારાએ ક્યાં જાવું, મળી રહે છે સહારો દેહને કબરે સ્મશાને, પણ ઠરીને ઠામ થાવા જીવ વણઝારાએ ક્યાં જાવું, શરીરને તો કબ્રસ્તાનમાં કે સ્મશાનની અંદર અંતે વિસામો મળી જશે, પણ જે જિંદગીભર જીવ વણઝારાની જેમ ફર્યો છે એ જીવ ક્યાં જાય, મળી રહે છે સહારો દેહને કબરે સ્મશાને, પણ ઠરીને કરીને ઠામ થાવા, ઠરીને ઠામ થાવા જીવ વણઝારાએ ક્યાં જાવું, મરણનો સાથ પણ મળતો નથી એને અરે કિસ્મત, મરણ વાંકે જીવનનો ડોળ કરનારાએ ક્યાં જાવું, નહીં કેવી શકું એને હું જાણું છું છતાં ગાફિલ, નહીં ઠેલી શકું એને હું જાણું છું છતાં ગાફિલ, જીવન છોડી અજાણ્યા મોત સથવારાએ ક્યાં જાવું, તરંગોને તો દરિયો છે ભલા આરાએ ક્યાં જાવું, વિચારો કાજ દુનિયા છે આ દિલ મારાએ ક્યાં જાવું, મરણનો સાથ પણ મળતો નથી એને અરે કિસ્મત, મરણ વાંકે જીવનનો ડોળ કરનારાએ ક્યાં જાવું। ઘણા વ્યક્તિઓ એવા છે કે જે લોકો જીવન જીવી રહ્યા છે ખરા, પણ એ લોકોની પાસે જિંદગી નથી। મરીઝે એના માટે પણ એક બહુ સરસ કહ્યું છે કે હદથી હદથી વધુ તું માગ નહીં એની કને જીવન, હદથી વધુ તું માગ નહીં એની કને જીવન, એક પળ એવી એ દેશે તું વિતાવી નહીં શકે। તો સાહેબ પાલનપુરીએ કહ્યું છે કે કોઈ જીવનમાં મરેલા આદમીને પૂછજો
જીવતે જીવત જે માણસ મરી ગયો છે, કોઈ જીવનમાં મરેલા આદમીને પૂછજો એક મૃત્યુ કેટલા મૃત્યુ નિભાવી જાય છે. કેટલી બધી વાર જીવનમાં આપણે હપ્તે હપ્તે કટકે કટકે મરી ચૂક્યા હોઈએ છીએ. એક મૃત્યુ પેલું જે ફાઇનલ છે જેમાં બેસણું કહીએ છીએ, રોયો જાય છે, એ બેસણા વખતે તો આપણે જીવનમાં કેટલી બધી વાર મરી ગયેલા હોઈએ છીએ, એ પ્રસંગો સચવાઈ ગયેલા હોય છે. જોકે એક મૃત્યુ કેટલા મૃત્યુ નિભાવી જાય છે એ વાત કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે એક માણસ જીવનને કેટલા હપ્તાઓમાં જીવતો હોય છે. મૃત્યુની વાત આવે છે ત્યારે એક શાયર અચૂક યાદ આવી જાય અને એનું નામ છે બરકત વિરાણી બેફામ. બેફામ સાહેબ વિશે વાત કરવા બેસું તો ખૂબ લાંબી ચાલે, પણ બેફામ સાહેબની એક વિશેષતા છે, એમણે એમની મોટાભાગની ગઝલોમાં જેમાં અંતિમ શેરમાં ગઝલકારનું પોતાનું નામ આવે છે, એ શેરમાં એ પંક્તિઓમાં એમણે મૃત્યુની વાત કરેલી છે. બેફામ થોય કેટલા થાકી જવું પડ્યું, બેફામ તોય કેટલા થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. બેફામ તોય કેટલા થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. બેફામ બરકત વિરાણી બેફામની ગઝલોમાં આ એક વિશિષ્ટ મૃત્યુની દર્શન જોવા મળે છે. આ વાત આપણે આવતા વખતે એમને નિરાંતે માણીશું અને આપણે એમને સમજીશું, સાંભળીશું. નમસ્તે.